हाय फ्रेंड्स, હું સ્વપ્નિલ સોની. આપણે છેલ્લા તાસની અંદર ભારતમાં જે વય જૂથ હતી એની ટકાવારી જોઈ હતી. શૂન્યથી 14 વર્ષને 15 થી 65 અને 65 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિની ટકાવારી જોયા પછી હવે આજે આપણે નવા ટોપિક ઉપર જઈશું, ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી. તો મિત્રો, ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તીની જયારે આપણે વાત કરવામાં આવે તો ગામડાની અને શહેરી વસ્તી છે એના આપણે આંકડા ઉપર નજર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે વર્ષ 1901, 1951, 1981 અને 2011. તો મિત્રો, જોઈએ આંકડાની વાત કરીએ કે કેટલા કયા સમયની અંદર ગામડામાં કેટલા લોકો રહેતા હતા અને શહેરોમાં કેટલા લોકો રહેતા હતા. અહીંયા મિત્રો ટકાવારી આપી છે કે 100 માંથી કેટલા ટકા લોકો રહેતા હતા. અહીંયા કરોડની વાત આપી છે. 1901 ની વાત કરીએ તો 21.2 કરોડ લોકો ગામડામાં રહેતા હતા, શહેરમાં 2.6 કરોડ, ટોટલ વસ્તી હતી 23.8 કરોડ. વાત કરી 1951 ની તો 29.9 કરોડ લોકો ગ્રામીણ ગામડાની અંદર રહેતા હતા, શહેરની અંદર માત્ર 6.2 કરોડ. એટલે કે 1901 ની સરખામણીમાં સીધું પ્રમાણ વધારે જોવા મળે છે, 4% કરતા વધારે જોવા મળે છે. ટોટલ વસ્તી હતી 36.1 કરોડ. ત્યારબાદ મિત્રો જોઈએ 1981 માં 52.4 ગ્રામીણ વસ્તીમાં 52.4 કરોડ, શહેરી વસ્તી 15.9 કરોડ અને કુલ વસ્તી 68.3 કરોડ. ત્યારબાદ મિત્રો 2011 ની વાત કરીએ તો ગ્રામીણ ગરીબ 80.2 કરોડ, શહેરી વસ્તી 38% અને ટોટલ 121.2 ટકા. તે જ પ્રમાણે મિત્રો 1901 ની વાત કરીએ તો 89.1 ટકા, 100 માંથી લગભગ 89% લોકો ગામડામાં રહેતા હતા. જયારે 2011 ની વાત કરીએ તો એનું પ્રમાણ 89% થી ઘટીને 68% થઈ ગયું. મિત્રો જુઓ, એટલે કે ગામડાની અંદર થી શહેરોમાં સ્થળાંતર થતું જોવા મળે છે. મિત્રો આની આ કોષ્ટક ઉપરથી આપણે પાસપાસેની સંવાકૃતિ પણ દોરવાની છે. અહીંયા આપણે જોઈએ, દેશ આઝાદ થયો ત્યારે ગામડાની શહેરોમાં 17.2 ટકા લોકો હતા અને વધીને સીધા 32% લોકો જોવા મળે છે. આમ દિન પ્રતિદિન આપણે એવું કહી શકીએ કે લોકો ગામડામાંથી શહેરી વિસ્તારમાં સ્થળાંતર કરે છે. હવે ગામડામાં જોઈએ તો મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન કરતા હોય છે અને ખેતી અને પશુપાલન કરવાને કારણે અર્ધ બેરોજગારી, મોસમી બેરોજગારી આ પ્રકારની બેરોજગારીનો એમને સામનો કરવો પડતો હોય છે અને વર્ષની અંદર કેટલા મહિના તે લોકો કામ વગર નવરા બેસી રહેતા હોય છે. એના કારણે લોકો શહેરી વિસ્તારમાં સ્થળાંતર કરતા હોય છે અને શહેરોમાં આવવાને કારણે એમને ભૌતિક સુવિધાઓ વધારે મળતી હોય છે. વીજળી, શાળા કોલેજો, સારા રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, સાંસ્કૃતિક સગવડો, મનોરંજન, તબીબી સગવડો, આ બધી વસ્તુ પૂરતા પ્રમાણમાં મળી રહેતી હોય છે. આ ઉપરાંત ગામડાની અંદર જમીનદારી પ્રથા જોવા મળતી હોય છે, શાહુકારોના ધંધા, આ પ્રકારના વ્યાજના ધંધા જોવા મળતા હોય છે. એના કારણે અહીંયા આંકડા ઉપર સ્પષ્ટ જોઈ શકાય છે કે ભારતની અંદર જે ગામડાના લોકો છે એ ધીમે ધીમે શહેરી વિસ્તારમાં જોવા મળે છે અને આંકડાની અંદર આંખે ઉડીને વળગે તેવો આપણને તફાવત જોવા મળે છે. કેમ ગામડામાંથી શહેરમાં જાય છે એના ઘણા બધા કારણો હોય છે. કે ગ્રામ્ય વિસ્તારની માનસિકતા અને શહેરી વિસ્તારની માનસિકતા કંઈક ના કંઈક અંશે અલગ હોય છે. માનસિકતાની સાથે જે સગવડો મળતી હોય છે એના કારણે અહીંયા જોઈએ છીએ કે દેશ આઝાદ થયો ત્યારે માત્ર ને માત્ર શહેરી વિસ્તારમાં 6.2 ટકા લોકો રહેતા હતા, એનું પ્રમાણ સીધું વધીને 2011 ની અંદર 38% થઈ ગયું. આ આંકડો આંખે ઉડીને વળગે તેવું છે. જો ટકાવારીમાં જઈએ તો 32% આપણને જોવા મળે છે. મિત્રો તો આ રીતે આપણે ગ્રામીણ અને શહેરી વસ્તી ઉપર અભ્યાસ કર્યો. હવે મિત્રો આપણે વસ્તી વધારાના કારણો પર આગળ વધીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે વસ્તી વધારાના કારણોની વાત કરીએ તો મિત્રો આપણે સામાન્ય રીતે પણ વિચારીએ કે વસ્તી વધારાના કારણો પર આપણે જેવી નજર નાખીએ તો વસ્તી વધારાના કારણોની અંદર બે પરિબળો મુખ્ય આપણે ભાગ ભજવતા જોવા મળે છે. એની અંદર જન્મદર અને મૃત્યુદર. મિત્રો આપણને ખ્યાલ જ છે કે જયારે જન્મદર વધતો હોય, જે પ્રમાણમાં જન્મદરનું પ્રમાણ ખૂબ વધતું હોય અને મૃત્યુદરનું પ્રમાણ ઘટતું હોય એટલે સીધી વાત છે, વસ્તીમાં અનબેલેન્સ થશે અને વસ્તીમાં અનબેલેન્સ થવાને કારણે દેશની વસ્તી વધશે. તો મિત્રો આપણે જન્મદર અને મૃત્યુદર વિશે આપણે ડિટેલમાં સમજીએ. તો મિત્રો આપણે વાત કરીએ જન્મદરની, તો જન્મદરની આપણે વ્યાખ્યા લઈએ તો વર્ષ દરમિયાન 10,000ની માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. ફરીથી એક વાર વ્યાખ્યા લઈએ, વર્ષ દરમિયાન 10,000ની
વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. એક વર્ષમાં કેટલા બાળકો જન્મ્યા એ પણ જીવિત બાળકો. તો સૂત્ર છે મિત્રો જન્મદર, વર્ષ દરમિયાન જન્મેલા જીવિત બાળકો છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. એટલે કે આ આંકડા ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે કે એક વર્ષમાં કેટલા બાળકો જન્મ્યા. મિત્રો વારંવાર મેં તમને કહું છું કે ભારતમાં જન્મદર પર ડે 55000 નો છે. અગાઉ મેં તમને જણાવ્યું છે એક 24 કલાકમાં 55000 બાળકો જન્મ લેતા હોય છે. હવે અહીંયા એક નાનકડો કોષ્ટક આપ્યો છે એની પર જઈએ. મિત્રો 1951માં 10000 ની વસ્તીએ જન્મદર હતો 39.9%. એટલે કે 1000 ની વસ્તી જયારે થતી હતી તો એક વર્ષમાં લગભગ 40 જેવા માણસો એડ થઈ જતા. ત્યારે 51 ની અંદર જન્મદર 39.9% હતો, જે ખૂબ વધારે કહેવાય. અને 2011માં તે ઘટીને 21.8 થયો. એટલે કે પ્રમાણ ઘણું ઘટ્યું છે, પરંતુ એનો આંકડો ખૂબ મોટો છે. એટલે આપણે કંઈક ના કંઈક અંશે આપણે મિત્રો કહી શકીએ કે જન્મદર ઘટ્યો છે, પરંતુ એ આંકડો ખૂબ મોટો છે. હવે મિત્રો એક વસ્તુ પ્રશ્ન થાય કે જન્મદર વધવાના કારણોની આપણે વાત કરીએ તો જન્મદરમાં ઘટાડો દર્શાવે છે જેના કારણોમાં શિક્ષણનું નીચું પ્રમાણ, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, આવકની નીચી સપાટી વગેરે ગણાવી શકાય. તો આપણે વાત કરી કે 39.9 - 21.8 એટલે 18.1 જે ધીમા દરે જન્મ ઘટાડો દર્શાવે છે. એટલે કે જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધે છે અને શિક્ષણના પ્રમાણ વધારવાને કારણે જન્મદરનું પ્રમાણ, લોકોને અવેરનેસના કારણે જન્મદરનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થયું છે. તો આ આપણે ચર્ચા કરી કે જન્મદરની. હવે મિત્રો આપણે બીજો ટોપિક ઉપર જઈશું, મૃત્યુદર. જન્મદરની જેવી વ્યાખ્યા છે પણ એમાં જન્મના જે બાળકો જન્મ પામતા હતા એની જગ્યાએ મૃત્યુ પામતા વ્યક્તિઓ, બસ એટલો જ ચેન્જ કરવાનો છે. અને એના આંકડા ઉપર નજર કરીએ તો મિત્રો મૃત્યુદરની વ્યાખ્યા કે વર્ષ દરમિયાન 10000 માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે. એટલે કે વર્ષ દરમિયાન 10000 ની માનવ વસ્તીએ જે મૃત્યુ પામતા વ્યક્તિઓ છે ત્યારે આપણે મૃત્યુદર કહે છે. તો મૃત્યુદરની વ્યાખ્યા પણ એનું સૂત્ર છે મિત્રો જન્મદર જેવું જ છે. એટલે વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. તો આ રીતે આપણને મૃત્યુદરનો આંકડો મળે છે. પણ મિત્રો જેવા આપણે અહીંયા આંકડા ઉપર નજર કરીશું મૃત્યુદરના, તો એની એ આંકડા આપણને આંખે ઉડીને વળગે તે રીતના છે. તો મિત્રો આપણે 1951માં 1000 ની વસ્તીએ 27.4 લોકો મૃત્યુ પામતા હતા 10000 ની વસ્તીએ. મિત્રો અહીંયા જોજો 10000 ની વસ્તીએ 27.4 લોકો મરતા હતા, મૃત્યુ પામતા હતા. એનું પ્રમાણ 2011માં ઘટીને માત્ર ને માત્ર 7% જ થઈ ગયું. મિત્રો ધ્યાન રાખો 7% થઈ ગયું, એટલે 20.3% અહીંયા તફાવત જોવા મળે છે. એટલે 1951 કરતા 2011માં 1000 લોકોએ 20.3 એટલે કે 20 લોકો ઓછા મરે છે. હવે અહીંયા મૃત્યુદરની વાત કરીએ તો મૃત્યુદરની અંદર આટલો બધો જે આંખે ઉડીને વળગે તેવો તફાવત છે એના કારણે આપણે કહી શકીએ કે કંઈક ના કંઈક અંશે ભારતની વસ્તી વધે છે. ભારતની વસ્તી વધવાને આપણે બીજા કારણો જોઈએ તો આપણે દુષ્કાળ પર નિયંત્રણ મેળવી શક્યા છીએ. મિત્રો દુષ્કાળ પર નિયંત્રણ, જીવનધોરણમાં સુધારો આવ્યો છે, પૌષ્ટિક આહાર મળતા થયા છે, તબીબી સગવડતામાં સુધારો થયો છે, શિક્ષણનો વ્યાપ વધ્યો છે, તબીબી વિજ્ઞાન વધ્યું છે. આ ઉપરાંત શસ્ત્રક્રિયાના નોંધપાત્ર સાધનો આપણી પાસે અવેલેબલ છે, ચેપી રોગો પર આપણે નિયંત્રણ મેળવી શક્યા છીએ. તો મિત્રો મૃત્યુદરની અંદર જે ઘટાડો થયો છે એના કારણે જે પણ ચેપી રોગો થાય છે એની ઉપર નિયંત્રણ મેળવી શક્યા છીએ. વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન એટલા અંશે વધ્યું છે કે આપણે એને કોઈ પણ દવાથી સાજો થઈ શકીએ છીએ. તો આ રીતે આપણે મૃત્યુદરની જયારે આપણે વાત કરીએ તો મૃત્યુદર ઘટ્યો છે, મૃત્યુદર પ્રમાણમાં ઘણો ઘટ્યો છે. જન્મદરની વાત કરીએ જન્મદર પ્રમાણમાં ઘટ્યો છે પણ એનો આંકડો પણ કંઈક ના કંઈક અંશે વધુ જોવા મળે છે. તો આ રીતે વસ્તી વધારાના બે મુખ્ય બાબતો છે, જન્મદર અને મૃત્યુદર બંને વચ્ચે અનબેલેન્સ થવાને કારણે વસ્તી વધારો થતો જોવા મળે છે. મિત્રો હવે આપણે એક નવા ટોપિક ઉપર આગળ વધીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બોર્ડ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન, ઊંચા જન્મદર માટેના કારણોની વાત કરીએ તો મિત્રો સૌથી પહેલા 3 કારણો મુખ્ય છે. નંબર 1 સામાજિક પરિબળો, નંબર 2 આર્થિક પરિબળો, નંબર 3 અન્ય પરિબળો.
સામાજિક પરિબળોમાં ચાર પેટા પ્રકાર પડે છે, આર્થિક પરિબળોમાં ત્રણ પેટા પ્રકાર પડે છે અને અન્ય પરિબળોમાં બે પેટા પ્રકાર પડતા જોવા મળે છે। તો મિત્રો આપણે સૌથી પહેલા સામાજિક પરિબળની વાત કરીએ તો સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન, પુત્ર પ્રાપ્તિની ગેરછા અને સંયુક્ત કુટુંબ પ્રથા, આ ચાર એના પેટા પ્રકાર છે। આ ચારે ચાર પેટા પ્રકાર ઉપર આપણે માહિતી મેળવીએ। મિત્રો ટેક્સ્ટ બુક ઉપર પેજ નંબર 87 ઉપર આપણે જઈશું, એની અંદર લખ્યું છે કે સાર્વત્રિક લગ્ન પ્રથા, પહેલું સામાજિક પરિબળ, કેમ વસ્તી વધારે છે આપણા દેશમાં, શા માટે કેમ વસ્તી વધે છે, જન્મદર કેમ વધે। સાર્વત્રિક લગ્ન પ્રથાની વાત કરીએ તો ભારતમાં મિત્રો એવું કહેવાય કે સાર્વત્રિક લગ્ન પ્રથાની અંદર લગ્નને એક સંસ્કાર તરીકે માનવામાં આવે છે। લગ્નને એક સંસ્કાર તરીકે માનવામાં આવે છે, લગ્ન ન કરનાર વ્યક્તિને સમાજ શંકાની નજરે જુએ છે અને ખાસ કરીને તેમાંથી બચવા માટે દરેક સ્ત્રી પુરુષો લગ્ન ગ્રંથિથી જોડાતા હોય છે। આ ઉપરાંત દિવ્યાંગ પણ તેમાં અપવાદ નથી। વિકસિત દેશની તુલનામાં ભારત દેશમાં દરેક સ્ત્રીઓ મોટાભાગે લગ્ન કરતી હોય છે અને લગ્ન કરવાને કારણે સાર્વત્રિક લગ્ન પ્રથાને કારણે ભારતની અંદર જન્મદર વધતો હોય છે। તો મિત્રો સામાજિક પરિબળ નંબર એક જોયું સાર્વત્રિક લગ્ન પ્રથા, ભારત જેવા દેશમાં લગ્ન કરવા લગભગ અનિવાર્ય છે અને એને જો ન કરે તો સમાજ એને શંકાની નજરે જોતો હોય છે અને દરેક સ્ત્રીઓ આ પ્રકારે લગ્ન કરતી હોય છે, એમાં દિવ્યાંગ પણ અપવાદ નથી। એના કારણે કંઈક ના કંઈક અંશે ઊંચા જન્મદર માટે આપણે એનું કારણ આપણે ગણી શકીએ। મિત્રો બીજા મુદ્દામાં લખ્યું છે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન। બીજા મુદ્દામાં જેવા આપણે જઈશું તો મિત્રો ભારતની અંદર જે ઇન્ટિરિયર ગામડામાં છે, અંદરના જે ગામડા છે, રાજસ્થાન હોય, બિહાર હોય, ગુજરાતના ઇન્ટિરિયર ગામડા, એની અંદર નાની ઉંમરે લગ્ન થવા ઘણી બધી સ્ત્રીઓ છોકરીઓ એવી હોય છે કે નાની ઉંમરે લગ્ન થાય છે અને નાની ઉંમરે લગ્ન થવાને કારણે એને પ્રજનન કાળ ખૂબ લાંબો મળતો હોવાને કારણે એ વધારે બાળકો એને પેદા થતા હોય છે, જેને લીધે કંઈક ના કંઈક અંશે ઊંચા જન્મદર માટે એને કારણ ગણી શકાય। આ ઉપરાંત વિધવા પુનઃલગ્નની આપણે વાત કરીએ તો વિધવા પુનઃલગ્નને કારણે આને વ્યાપક ટેકો મળ્યો છે। વિધવા પુનઃલગ્ન સામાન્ય થતા જાય છે, વિધવા પુનઃલગ્નને કારણે કંઈક ના કંઈક અંશે ઊંચા જન્મદર માટે પ્રેરિત થતી હોય છે સ્ત્રીઓ। તો નિયમ પ્રમાણે મિત્રો આપણને ખબર જ છે કે 18 વર્ષની ઉંમર અને પુરુષ માટે 18 વર્ષની અને સ્ત્રીઓ માટે 16 વર્ષ। તો આ ઉંમરની વાત કરીએ તો 18 વર્ષની ઉંમરે જયારે લગ્ન થતા હોય છે એના કરતા ઓછી ઉંમરે લગ્ન થતા હોય તો એના કારણે બાળકો વધારે પેદા થતા હોય છે, જેને એક જન્મદર માટેનું કારણ આપણે ગણી શકીએ। ત્યારબાદ ત્રીજા મુદ્દામાં વાત લખી છે પુત્ર પ્રાપ્તિની ગેલછા। મિત્રો આ ટોપિક જે કહેવાય કે આપણા સમાજ માટે બહુ ખરાબ કહેવાય, કારણ કે આપણા સમાજની અંદર એક કહેવત છે પુત્ર અને પુત્રીને ત્રણ કારણોથી, પુત્રી કરતા પુત્રને ત્રણ કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે। પુત્ર માટે એવી માન્યતા છે કે પુ નામના નર્કમાંથી તારે છે, મિત્રો પુત્ર પ્રાપ્તિની ગેરછા પુ નામના નર્કમાંથી તારે છે એ વસ્તુ આપણા સમાજમાં કેટલીક માન્યતા, તમારા મારા ઘરમાં ન હોય પણ કેટલાકના ઘરમાં આ પ્રકારની માન્યતા જોવા। બીજું વંશવેલાને પુત્ર આગળ વધારે છે અને ઘડપણમાં આર્થિક સહારો આપે છે। તો મિત્રો પુત્ર પ્રાપ્તિની ગેરછાને કારણે જો કોઈ માતા પિતા હોય, જો કોઈ દંપતિ હોય એને કદાચ શરૂઆતમાં એક કે બે દીકરીનો જન્મ થયો હોય તો તે લોકો પુત્ર પ્રાપ્તિ માટે વારંવાર આ પ્રકારના પ્રયાસોને કારણે એ પુત્ર લાવવા માટે એ કંઈ ના કંઈ અંશે ઊંચા જન્મદર માટે પ્રેરિત થતા હોય છે। તો એ આ એક મુદ્દો થયો પુત્ર પ્રાપ્તિની ગેરછા। ત્યારબાદ મિત્રો ચોથા મુદ્દામાં લખ્યું છે સંયુક્ત કુટુંબ પ્રથા। સંયુક્ત કુટુંબ પ્રથામાં એમ સમજાવે છે કે ભારત દેશની અંદર મોટાભાગે સંયુક્ત કુટુંબ પ્રથા, એક કુટુંબની અંદર ઘણા બધા સભ્યો રહેતા હોય છે અને જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે જન્મ થતાની સાથે બાળકની જવાબદારી મોટા દાદા દાદી વચ્ચે વિભાજિત થઈ જતી હોય છે, માતા પિતા ઉપર નથી આવતી। એના કારણે કંઈક ના કંઈક અંશે જવાબદારી ઓછી આવવાને કારણે બાળકો વિભાજિત થઈ જાય છે અને એના કારણે વધુ બાળકો લાવવા સંયુક્ત કુટુંબ પ્રથામાં પ્રેરાતા હોય છે, જેને આપણે ઊંચા જન્મદર માટેનું એક કારણ પણ ગણી શકીશું। તો મિત્રો આ ચાર વસ્તુ થઈ સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન, પુત્ર પ્રાપ્તિની ગેરછા અને સંયુક્ત કુટુંબ પ્રથા, તો આ એના સામાજિક પરિબળો થયા। હવે મિત્રો આપણે બીજા ટોપિક ઉપર જઈશું ઊંચા જન્મદર માટેના આર્થિક પરિબળમાં શિક્ષણનું નીચું પ્રમાણ,
આવકની નીચી સપાટી, બાળ મૃત્યુનું ઊંચું પ્રમાણ આપણે જોઈશું. તો સૌથી પહેલો ટોપિક જોઈએ શિક્ષણનું નીચું પ્રમાણ. તો મિત્રો, શિક્ષણનું પ્રમાણ એ શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચે અત્યંત જટિલ સંબંધ છે. શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચે અત્યંત જટિલ સંબંધ છે. આ બાબત ખાસ કરીને સ્ત્રી શિક્ષણ માટે વધુ લાગુ પડે છે. સ્ત્રી શિક્ષણ માટે એટલા માટે લાગુ પડે છે કે જે સ્ત્રીઓ નિરક્ષર છે એની સરખામણીમાં પ્રાથમિક શિક્ષણ લીધેલી સ્ત્રીઓ એ ભવિષ્યની અંદર ઓછા બાળકોને જન્મ આપવા પ્રેરાતી હોય છે, એવું સર્વસામાન્ય તારણ છે. પ્રાથમિક શિક્ષણ કરતા માધ્યમિક શિક્ષણ મેળવેલી સ્ત્રીઓ એ ભવિષ્યની અંદર જયારે લગ્ન કર્યા પછી ઓછા બાળકોને જન્મ લેવા માટે, ઓછા બાળકો જન્મ થાય તે પ્રકારે પ્રયત્નશીલ હોય છે. તે પ્રમાણે હાયર એજ્યુકેશનની અંદર પણ એ જોવા મળે છે. એટલે કે જેમ જેમ સ્ત્રીઓ શિક્ષિત થાય છે તેમ તેમ બાળકોનું પ્રમાણ એમના કુટુંબમાં ઓછું જોવા મળે છે. એટલે કે શિક્ષણ અને વસ્તી એકબીજા સાથે સંબંધ ધરાવતી જોવા મળે છે. એટલે કે આપણે વાત કરીએ દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મદર ઊંચો રહેવા પામે છે. તો આની વાત થઈ શિક્ષણનું નીચું પ્રમાણ. ત્યારબાદ મિત્રો, બીજો ટોપિક ઉપર જઈશું, આવકની નીચી સપાટી. આવકના નીચી સપાટીની જેવી આપણે વાત કરીએ તો મિત્રો કહી છે કે ખાસ કરીને કહીએ કે જે લોકો ગરીબો છે, જે લોકો રોજિંદુ કામ કરીને ટેવાયેલા હોય છે એની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, આવકની નીચી સપાટીની આપણે જયારે વાત કરતા હતા તો ગરીબ કુટુંબોની અંદર બે ચાર પાંચ કે એવા બાળકો હોય છે, એ બાળકોને એ લોકો અસ્કયામત ગણે છે. અસ્કયામત એટલે શું કે એક બાળક કરતા જો બીજું એક બાળક થોડા એટલે કે થોડું પાંચમા છઠ્ઠા નાનું એટલે કે આઠ દસ વર્ષનું થશે એટલે એ લોકો આવકનું સાધન બનાવી દે છે. અને જાજા હાથ રણિયામણા, જાજા હાથ રણિયામણા એટલે ભવિષ્યની અંદર કુટુંબની આવક વધશે. અત્યારે ચાની લારી પર નાની હોટલોમાં રોજી રોટી કમાતા નાના બાળકો આપણને જોવા મળે છે. એટલે એ લખ્યું છે કે આર્થિક પરિબળોમાં જે ગરીબ કુટુંબો છે એ વધારે બાળકો એટલા માટે લાવતા હોય છે કે જેવું આઠ દસ વર્ષનું થશે ત્યારે એ લોકો એમ સમજે છે આ વ્યક્તિ આ છોકરો ભવિષ્યની અંદર કોઈ પણ જગ્યાએ નાનું મોટું કામ કરીને કુટુંબની આવકનું સાધન બનશે. એટલે આવકની નીચી સપાટીના કારણે પણ એ લોકો વધુ બાળકો લાવવા માટે પ્રેરિત થતા હોય છે, જેને કારણે ઊંચો જન્મદર આપણને જોવા મળે છે. ત્યારબાદ મિત્રો, ત્રીજી વાત કરીએ, બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ. આ ટોપિક બહુ અગત્યનો છે. બાળ મૃત્યુ દરની આપણે વાત કરીએ મિત્રો તો ભારતની અંદર 1951માં 1000 બાળકો જન્મતા હતા એની સામે 146 બાળકો કોઈના કોઈ કારણોસર મૃત્યુ પામતા હતા. એ કાં તો કુપોષણ હોય, કાં તો અન્ય કોઈ બીમારી હોય, અથવા તો કોઈના કોઈ કારણોસર મૃત્યુ પામતા હતા. દીકરીના જન્મની ઉપેક્ષા પણ એના માટે જવાબદાર હોઈ શકે. જ્યારે 2011ની અંદર 1000 બાળકોમાંથી 41.40 બાળકો જ કોઈના કોઈ કારણોસર મૃત્યુ પામતા હતા, અહીંયા 146 નું પ્રમાણ ઘટીને 41 થયું. એટલે એ પ્રમાણ છે ઘણું જ ઘટાડો થયો છે, બરાબર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ સ્ત્રીઓને વારંવાર કસુવાવડ થતી હોય, જૂની માન્યતા, અપૂરતી આરોગ્યની સગવડો, બે બાળકો વચ્ચે યોગ્ય ગાળો વગેરેને કારણે બાળ મૃત્યુ દર વધારે હોવાથી લોકો વધુ બાળકોને જન્મ આપવા માટે પ્રેરાય છે અને આના કારણે આપણા દેશની અંદર વસ્તી વધતી હોય છે. તો આ વસ્તુ થઈ આર્થિક પરિબળ. હવે વાત કરીએ મિત્રો અન્ય પરિબળોની અંદર બે ટોપિક છે, ઊંચો પ્રજનન દર અને બીજું કુટુંબ નિયોજન અને માહિતીનો અભાવ. આની અંદર ડિટેલમાં આપણે વાત કરીએ તો પહેલી વાત કરીએ ઊંચો પ્રજનન દર. તો મિત્રો, વાત કરીએ વર્ષ દરમિયાન 15 થી 49 વયની વય ધરાવતી 1000 સ્ત્રીઓની કુખે જન્મતા બાળકોની સંખ્યાને પ્રજનન દર કહે છે. કે 15 વર્ષથી 49 વર્ષની વયની જેટલી પણ સ્ત્રીઓ છે એ જેટલા બાળકનો જન્મ આપતી હોય છે 1000 સ્ત્રીઓ હોય તેને આપણે પ્રજનન દર કહીએ છીએ. અને વસ્તીના માળખાની અંદર પ્રજનન દર અંગેની માહિતી જોઈએ તો બાળકોને જન્મ આપી શકે તેવી 15 થી 49 વર્ષની મહિલાઓના સંદર્ભમાં આ તપાસીએ તો 1961ની અંદર આપણે વાત કરીએ તો 1961ની અંદર સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી. સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 100 હતી, જે 2011માં ઘટીને 3 થઈ. એની અંદર વાત કરીએ તો એવરેજ 6 બાળકોને એક સ્ત્રી જન્મ આપી શકતી હતી, એનું પ્રમાણ ઘટીને 2011માં 3 નું થયું. આમ કહીએ કે સરેરાશ જીવિત બાળકોમાં ઊંચા પ્રમાણ માટે બે કારણો જોવા મળે છે.
एक भारत में नानी वय थता लग्नों ने कारण महिलाओं में मातृत्व धारण कर सकवानो समयगाळो खूब लांबो जोवा मळे छे। तो जे महिलाओ होय छे नानी वय लग्न करे छे एने कारणे प्रजनन जे क्षमता होय छे ए खूब लांबी जोवा मळती होय छे। नंबर बे, मातृत्व धारण करी शके तेवी महिलाओमां अपरिणित महिलाओनुं प्रमाण घणुं ऊंचुं छे। तो मित्रों, जे मातृत्व धारण करी शके तेवी अपरिणित महिलाओ भारत में जोवा मळती नथी। एटले अहींया ऊंचो प्रजनन दर नी वात करीए तो आपणी समाज व्यवस्था कई ना कई अंशे ए जवाबदार छे एवुं आपणे कही शकीए। अपनी समाज व्यवस्था ने कारण आ वस्तु अपने जोवा मळती होय छे। बीजा मुद्दा पर जईए, कुटुंब नियोजन अंगे माहिती नो अभाव। कुटुंब नियोजन कोने कहीशु? कुटुंब नियोजन एटले आयोजित मातृत्व पितृत्व द्वारा कुटुंब ने समझपूर्वक मर्यादित राखवू, बे बाळको वच्चे समय मर्यादा नक्की करवी। भारतीय समाज में रीत रिवाजो, धार्मिक मान्यताओ, शिक्षण नीचा प्रमाण ने कारण कुटुंब नियोजन सामे अवरोध उभा थाय छे। मित्रों, वारंवार सरकार कुटुंब नियोजन अंगे वारंवार सरकार जाहेरात करती होय छे कि हम दो हमारा दो, अथवा हवे सरकार एवी जाहेरात करे हम दो हमारा एक। ए द्वारा समझावे छे कि वस्ती वधारने अटकाओ अने कुटुंब नियोजन माटेना विविध साधनों जानकारी, आ साधनों क्यारे अपूरतुं प्रमाण जन्मदर ने ऊंची सपाटी लई जाय छे। तो कुटुंब नियोजन जे पण साधनों वपराता होय छे ते साधनों नी अंदर पूरती जानकारीना अभावने कारणे वस्ती वधारो आपणे वधारे जोवा मळतो होय छे। तो जे प्रमाणमां कुटुंबने मर्यादित राखवू एने आपणे कुटुंब नियोजन कहेवामां आवे छे। तो मित्रों, आ थया ऊंचा जन्मदर माटेना कारणो। बोर्ड नी अंदर आ प्रश्न लगभग टोटल आपणे वात करीए तो 3-4 वार आ प्रश्न पूछो छे ऊंचा जन्मदर माटेना कारणो। अने मित्रों, आ चेप्टर एवं छे के जेनी अंदर 5 गुणमां आ प्रश्न, आ 5 गुणना एक फिक्स प्रश्न आ चेप्टरमांथी होय छे। हवे आपणे आगळना टॉपिक उपर वधीए।